અવારનવાર લોકડાયરામાં મોટી હસ્તીઓ દ્વારા નોટોના વરસાદ કરવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થતો હોય છે. જો કે આ વખતે ગીરના ભાજપ અને કોંગ્રેસના નેતાએ લોકડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેવડી દેદાની ગામમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક સાહિત્યકાર બ્રિજદાન ગઢવીએ વીરપુર દેદાજી બારણનો ભૂતકાળ વાગોળતા રાજપૂત સમાજના યુવાને નોટો વરસાવવાની શરૂઆત કરી હતી. જે દરમિયાન એક સમય એકબીજાના કટ્ટર દુશ્મન ગણાતા કોંગ્રેસના ધીરસિંહ બારડ અને ભાજપના ડુનુભાઈ સોલંકી એક સાથે નોટો વરસાવતા જોવા મળ્યા હતા. થોડા દિવસ પહેલા જ આ બંને દિગ્ગજ નેતાઓની દુશ્મનીનો અંત આવ્યો અને બંને નેતા એક સાથે સ્ટેજ પર સામે આવ્યા. આપને જણાવી દઈએ કે કોડીનારના દેવલી ગામે રાજપૂત સમાજના વીર પુરૂષ દેદાજી બારડની પ્રતિમાનું અનાવરણ હતું અને તે સંદર્ભે ડાયરાનું આયોજન કરાયું હતું. કર્ણાટક રાજ્યપાલ વજુભાઈએ પણ ડાયરા સ્થળની મુલાકાત લીધી હતી. જોકે વજુભાઈના રવાના થયા બાદ નોટોનો વરસાદ થયો હતો. ભરતસિંહ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.